આપણે બનાવીશું રીંગણ બટાકાનું શાક એકદમ ગુજરાતી એવું ટેસ્ટી એવું બનાવવાના છે. એના માટે આપણે અહીંયા રીંગણ અને બટાકા ધોઈને સમારીને ધોઈ નાખ્યા છે અને એક આપણે ટામેટું લીધું છે એ પણ આપણે સમારીને મૂકી દીધું છે. હવે આપણે કુકરમાં વઘાર મૂકી દઈશું. આપણે અહીંયા નાનું કુકર એવું મૂકી દીધું છે નોનસ્ટિકનું, તમારી પાસે જે પણ હોય એ મૂકી દેવાનું. હવે આપણે 3-4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અને 1 ટેબલ સ્પૂન જેટલી આપણે આ અંદર રઈ એડ કરી દઈશું. રઈ આપણી ફૂટી ગઈ છે. હવે આપણે આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરી દઈશું. થોડીક આપણે અંદર હિંગ ઉમેરવાની છે. આપણે આ જે ટામેટું સમારીશું એ ટામેટું અંદર એડ કરી દઈશું. બધું જ આપણે મિક્સ કરી દેવાનું. હવે આપણે જે રીંગણ બટાકા સમારીને મૂક્યા છે એ આપણે અંદર એડ કરી દઈશું. આપણે એની અંદર મસાલો એડ કરી દેવાનો છે. 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું એડ કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરી દઈશું. માપસરનું આપણે મીઠું એડ કરવાનું છે અંદર. હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એની અંદર 2 ગ્લાસ જેટલું પડે પાણી ઉમેરી દઈશું. હજી આપણે 1 ગ્લાસ ઉમેરી દઈશું. પાંચ જ મિનિટમાં થઈ જતું હોય છે. હવે આપણે કુકરમાં ઢાંકી દઈશું. 3-4 વિસર આપણે વગાડી દેવાની છે. અને આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. એકદમ ટેસ્ટી એવું શાક બન્યું છે. તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં 2 લાઇકને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે.